प्रेज द लॉर्ड। सौ प्रथम तो ईश्वर पितानो आभार मानु छु के तेमणे तेमनी वाणी मारा मुके थी बोलवा माटे थई अने मने आ तक आपी। आपणा बन्ने पास्टर साहेबनो पण आभार मानु छु अने खास मेथोडिस्ट मेनना सर्व सभ्योनो आभार मानु छु के मने ईश्वरना वचनो माटे मारी पसंदगी करी। मारा भागे त्रीजी वाणी आवी छे ते छे योहान 19, तेनी हूँ 3 कलमों वाँचीश, 25, 26 अने 27। हवे ईसुना वधस्तंभनी पासे तेनी माँ, तेनी मासी, क्लोपानी स्त्री मरियम तथा मगदलानी मरियम ऊभा रहेला हता। तेथी ज्यारे ईसुए पोतानी माने तथा जेना पर पोते प्रेम राखतो होतो ते शिष्यनी पासे ऊभा रहेला जोया, त्यारे ते पोतानी माने कहे छे, बाई जो तारो दीकरो। त्यार पछी ते शिष्यने कहे छे, जो तारी माँ। तेज घड़िए ते शिष्य तेने पोताने घेर तेड़ी गयो। आ एकज दिवस आपणे आखा वर्षमां एवो होय छे गुड फ्राइडे के त्यारे ज आपणे ईसु ख्रिस्तने जे वधस्तंभे जड़ियाने जे शारीरिक वेदना छे ने तेने संभाळीए छे, तेने याद करीए छे अने ए हकीकतमां ए दुःखने આપણે લાગણીશીલ મનુષ્ય છીએ, સંવેદના સભર લોકો છીએ તો આપણે એ અનુભવ કરીએ છીએ। તેથી આ જ્યારે મેં કલમ 3 વાંચી તો તે ટાઈમે આ વાંચતા તમને લોકોને પણ એક કલ્પના ચિત્ર દેખાયું હશે કે કાલવરીની ટેકરી છે અને તેના ઉપર વધસ્તંભ પર ઈસુ ખ્રિસ્ત છે। અહીંયા આમાં અત્યારે આપણે તેની માસી ક્લોપાની મરિયમને મગદલાની મરિયમ વિશે નથી કશું બોલવા માંગતા, કારણ કે બહુ શોર્ટ પીરિયડ છે એટલે બહુ શોર્ટમાં મેઇન 3 પાત્રોને આપણે જોઈએ છે, ઈસુ ખ્રિસ્ત, તેની મા મરિયમ અને તેનો શિષ્ય જેને તે પ્રેમ કરતો હતો અને તે તો યોહાન હતો। એમને કોરોડા મારેલા છે, અંદરથી લોહી નીકળી રહ્યું છે, હાથે પગે ખિલ્લા મારેલા છે, તેમાંથી લોહી નીકળી રહ્યું છે, માથે કાંટાનો મુંગટ છે, એ ભૂખ્યો તરસ્યો। ત્યારે તો એ 100% મનુષ્ય તરીકેનો ઈશ્વર આપણને દેખાય છે, કારણ કે તેણે મનુષ્ય દેહમાં આવી અને એ પીડા સહન કરવી તેના માટે લખાયેલું હતું। એ પીડા કેટલી અસહ્ય, ક્રૂર અને તે પણ નિર્દોષ અને નિષ્કલંક, પોતે ન્યાયી હોવા છતાં એવા દીકરાને જ્યારે એ માં એ રીતે જોતી હશે ત્યારે એક એનું હૃદય કેટલું કંપી જતું હશે, હું માં છું, મારો છોકરો નાનો હતો અને સહેજ પડી જાય, લોહી ના નીકળ્યું હોય તોય મને થઈ જતું હતું કે મારા છોકરાને વાગ્યું, એ બીમાર પડતો હતો ત્યારે હું રિયલમાં એ પ્રાર્થના કરતી હતી કે ઈશ્વર તું એનો તાવ મને આપી દે પણ તું એને સાજો કરી દે। તો આજે એ મા મરિયમની હું પરિસ્થિતિને સમજી શકું છું અને દમ એમ થાય કે એક અકલ્પનીય હૃદયદ્રાવક દ્રશ્ય હશે એક તે ટાઈમે આપણને સિમિયોનની ભવિષ્યવાણી પૂરી થતી દેખાય છે કે એ તે તારા જીવને તલવારથી વીંધશે। હકીકતમાં તે ટાઈમે મરિયમની શું આ જ પરિસ્થિતિ હશે કે એના હૃદય આખું તલવારથી જાણે કોઈને કાપી નાખ્યું હોય એવી એને એ અનુભૂતિ થતી હશે। બીજી કલમ જ્યારે 26મી આવે છે તેમાં જ્યારે લખે છે કે તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઊભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બાઈ જો તારો દીકરો। અહીંયા બાઈ શબ્દ ઈસુ ખ્રિસ્ત કેમ વાપરે છે એ બહુ ચર્ચાનો અને બહુ જ એની પાછળ ઘણા બધાએ એ શબ્દને વર્ણવવાની સમજાવવાની કોશિશ કરી છે। મને પણ પહેલાં એવું થતું હતું કે બાઈ કેમ બોલ્યું, કેમ એમના કીધું કે માં જો તારો દીકરો, દૈહિક રીતે તો એમની માં હતા
ત્યારે તેનો જવાબ મને માંથી 12:46-50માં મળ્યો. હું ઝડપથી વાંચી જઈશ. લોકોને તે હજુ વાત સંભળાવતો હતો એટલામાં જુઓ, તેની મા તથા તેના ભાઈઓ આવીને બહાર ઊભા હતા ને તેની સાથે વાત કરવા ચાહતા હતા. ત્યારે કોઈએ તેને કહ્યું કે જો તારી મા ને તારા ભાઈઓ બહાર ઊભા છે ને તેઓ તારી સાથે વાત કરવા માગે છે. પણ પેલા કહેનારને તેણે ઉત્તર દીધો કે મારી મા કોણ છે અને મારા ભાઈઓ કોણ છે. અને તેણે પોતાના શિષ્યોની તરફ પોતાનો હાથ લાંબો કરીને કહ્યું કે જુઓ મારી મા ને મારા ભાઈઓ, કેમ કે મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે જે કરે તે જ મારો ભાઈ તથા બહેન તથા મા છે. એટલે આ વાંચ્યા પછી મને એ અનુભવને ખ્યાલ આવ્યો કે એ દૈહિક તરીકે મા હતા. અહીંયા આટલા આ ચિત્રમાં મને ઈસુ ખ્રિસ્તનું દૈહિક સંબંધ અને આત્મિક સંબંધ એ બેને એ જુદા પાડે છે તે મને દેખાય છે. એમણે ત્યારે પોતાની હજી મા તરીકે એ દીકરાની પાછળ પાછળ બધે ફરતા હતા ખરા, પણ હજુ એમણે પોતાના દીકરાને એ જાણતા હતા કે એ દેવી પુત્ર છે, કઈ રીતે જન્મ્યો છે, અને એમણે ચમત્કારો પણ જોયા હતા. પણ મને લાગે છે કે હજી સુધી એ પોતાના પુત્રને વિશ્વાસ નહીં કર્યો હોય, તેના પર એમણે વિશ્વાસ નહીં આણ્યો હોય, એટલા માટે ઈસુ ખ્રિસ્ત આ શબ્દ બોલતા લાગે છે કે બાય. એટલે ત્યારે આ દૈહિક સંબંધમાં હોવા છતાં ઈસુ ખ્રિસ્ત તેમને આત્મિક સંબંધમાં પોતાના મા નથી માનતા, પણ છતાં એ મનુષ્ય દેહે તો એ પુત્ર હતા. એટલે તે ટાઈમે પણ તેમણે એક પુત્ર તરીકેની પોતાની ફરજ બજાવી કે જો આ તારો દીકરો, કારણ કે હવે એ મરણની છેલ્લી ઘડીઓમાં હતા, તેમના પિતા મરણ પામ્યા હતા અને એક મોટા દીકરા તરીકે તેમની એ જવાબદારી હતી. અને 10 આજ્ઞાઓમાં પણ 5મી આજ્ઞા લખેલી છે કે તું તારા મા બાપનું સન્માન કર. સન્માન મીન્સ મા બાપને બધી રીતે એમને સાર સંભાળ પણ કરવી, દેખરેખ રાખવી, તેમની માન મર્યાદા રાખવી અને ઘડપણમાં તેમનું ધ્યાન રાખવું. એટલે મેઇન ઈસુ ખ્રિસ્ત જતા જતા પણ પોતાની મા પોતાના પછી બે નિરાધાર ના થઈ જાય તે શું કરશે એ ચિંતા રાખીને પણ તેમણે પોતાના શિષ્યને તે પોતાની માની એ જવાબદારી સોંપી. અને એ પોતે નિયમશાસ્ત્રને પાળનારા છે, પૂરું કરનારા છે, તો એમણે નિયમશાસ્ત્રની એ 5મી કલમ પણ એમણે પૂરી કરી અને આપણને નમૂનો પૂરો પાડ્યો. હવે અહીંયા ત્રીજો કેરેક્ટર આવે છે તેમનો, જે એ તેમને પ્રેમ સૌથી વધારે રાખતા હતા તે શિષ્ય. એટલે આ કલમ છે ફક્ત યોહાનમાં લખેલી છે. કેમ? કારણ કે આ જ્યારે બીના બની ઈસુ ખ્રિસ્તે એમના શિષ્યને કહ્યું તે ટાઈમે યોહાન એકલો જ શિષ્ય તેમનો ત્યાં હાજર હતો. બીજા બધા જ આટલી એમને જે ગંભીર એમના પર આરોપો લગાવેલા હતા એટલે આપણે જાણીએ છીએ તેમ પિત્તરે પણ નકાર કરેલો અને બીજા બધા શિષ્યો પણ ત્યાં હતા જ નહીં, બધા ડરના માર્યા ક્યાંક સંતાઈ ગયા હતા, ભાગી ગયા હતા, અને તેમના ભાઈઓ તો ત્યાં હતા જ નહીં. એટલે માટે આ એક જ યોહાન ત્યાં હતો એટલે એક જ જાણતો હતો કે ઈસુ ખ્રિસ્તે મને આ વાત કહી છે. એટલે જ આપણને આખા ફક્ત યોહાનમાં આ જાણવા મળે છે કે તેમની માને સોંપણી કરી. હવે અહીંયા યોહાન માટે એક તો પહેલું કે ઈસુ ખ્રિસ્ત તેને પ્રેમ રાખતા હતા. ઈસુ ખ્રિસ્ત કોઈ દિવસ ભેદભાવ ના રાખી શકે, એ તો બધા જ એમના શિષ્યોને પ્રેમ કરતા જ હતા, પણ છતાં અમને પ્રેમ કેમ રાખે છે? કારણ કે એ છેલ્લી ઘડી સુધી ઈશ્વરની સાથે છે, વધસ્તંભની પાસે છે, અને તેમણે પોતાની માની બાજુમાં તેને ઊભા રહેલા જોયા, એની કેર કરતા જોયો. એટલે જે શિષ્ય તરીકેની તેનામાં જે લાયકાતને હોવી જોઈએ એ બધી તેમણે એ યોહાનમાં જોઈ. તેનો વાલો એટલે એ શિષ્ય હતો. અને જ્યારે એમને એ જવાબદારી સોંપવી હતી ત્યારે તે વધસ્તંભની પાસે હતા. ઈસુએ જોયું કે તે મારી એને એની મા પાસે ઊભા છે અને વધસ્તંભની પાસે છે.
છે ત્યાં હાજર, ઉપલબ્ધ છે, ઉપસ્થિત છે, તો એને એણે જવાબદારી સોંપી. એ ના હોત તો ના સોંપી શકત. એટલે એક તો એ વાલો પણ હતો, એ નીડર રહ્યો, એ બીકણ બનીને ક્યાંય સંતાઈને ભાગી ના ગયો. ત્યારે એણે વિચાર્યું હશે કે જે મને થવાનું હોય થાય, ભલે સૈનિકો અને રોમન સલ્તનત એને જે કંઈ પનિશમેન્ટ આપવાની હશે હું વેઠી લઈશ, પણ હું મારા પ્રભુને, મારા ગુરુને છોડીને નહીં જાઉં. એટલે એ ત્યાં હાજર હતો, તેની મા પાસે હતો, એટલે એનામાં એ કરુણાવાળું હૃદય હતું, એ સાર સંભાળ રાખવાની કેપેસિટી, મીન્સ કેપેબિલિટી એનામાં દેખાઈ. એટલે એમણે પોતાની માની જવાબદારી એ પોતાના શિષ્યને સોંપી. એટલે જ્યારે ઊભો હતો ત્યારે, એટલે અમે એમની નજીક હતો અને એની માની એને કેર પણ કરતો હતો. અને પછી 27મી કલમમાં લખે છે કે ત્યાર પછી તે શિષ્યને કહે છે. ત્યાર પછી પહેલું તો એમણે એમની માને કહ્યું કે બાઈ જો તારો દીકરો, અને ત્યાર પછી એમણે એમના શિષ્યને કહ્યું કે જો તારી મા. કારણ કે પોતાનો એ પ્રેમ કરતા હતા, પોતાના શિષ્ય પર એમને પૂરો વિશ્વાસ હતો કે હું જે કહીશ આ મારો શિષ્ય જરૂર કરશે. એટલે ત્યાર પછી તેણે તેની માન એ શિષ્યને કહ્યું કે જો તારી મા. અને પછી આગળ લખે છે છેલ્લી કે તે જ ઘડીએ તે શિષ્ય તેને પોતાને ઘેર તે ગયો. કેટલો આજ્ઞાંકિત એ શિષ્ય કે તેણે તરત ને તરત જ પોતાના ગુરુની આજ્ઞાનું માન રાખ્યું અને તરત જ એ પોતાને તેની માને લઈ અને પોતાના ઘેર ગયો. બીજો પણ અહીંયા એક અલગ એંગલથી હું જોઈ શકું કે આમાં ઈસુ ખ્રિસ્ત રિક્વેસ્ટ નથી કરતા કે શું તું મારી માને તારા ઘેર લઈ જઈશ. ના, તેમણે આજ્ઞા કરી હતી, એમણે અધિકારયુક્ત રીતે બોલેલું. એમની માને પણ કહ્યું હતું કે બાઈ જો તારો દીકરો, અને શિષ્યને કહે છે કે જો તારી મા. કારણ કે ઈસુ ખ્રિસ્ત પોતે અધિકાર પામેલા હતા દેવ પાસેથી, એટલે એ કશું પણ હોય તો એ અધિકારયુક્ત રીતે બોલતા હતા. અને તેમણે આ રીતે અધિકારથી એ લોકોને વાત કરી અને તેણે શિષ્યએ પણ એ માની. શું આમાંથી આ વાણી છે તેનામાંથી આપણને બોધ શું મળે છે? આપણે એ ફક્ત આ તો આપણે વર્ષોથી જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તને વધ સમ પર આટલું દુઃખ પડ્યું, તેમને કોરડા માર્યા, બધું જ જાણીએ છીએ. અને દર વર્ષે આખા વર્લ્ડમાં આ સાત વાણીઓ ઉપર પણ બોલાય છે. ઈસુ ખ્રિસ્તના એક એક શબ્દમાં આપણા માટે બોધ છે, એ ઉપદેશ આપતા હતા, તેમના દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવતા હતા, મર્મો દ્વારા સમજાવતા હતા, અને ખુદ પોતાના જીવન દ્વારા પણ એ આપણને એ બોધ પૂરા પાડતા હતા. તો આના દ્વારા આપણને શું જાણવા મળે છે કે આપણે શું બોધ લઈ શકીએ? એક તો સૌથી પહેલો કે તેમણે દુનિયાવી સંબંધ છે એ દૈહિક હોય કે આત્મિક હોય, પણ એ સંબંધને આપણે પૂરેપૂરા પ્રેમથી નિભાવવાના. કારણ કે એમણે પહેલી જ બીજી મોટી કલમ એ આપી કે તું તારા પાડોશી પર પ્રેમ કર. પાડોશી એટલે આપણા માટે તો બાજુમાં બેઠેલો, બાજુમાં ચાલતો એટલું નહીં, પણ આપણી સાથે જે રહીએ છે આપણા સગાવાલા, ભલે તે આત્મિક હોય, આત્મિક હોય તો એ સગા છે જ, પણ દૈહિક સગાનું પણ આપણે એટલું જ પ્રેમથી સાર સંભાળ માંદગીમાં તેમના, ખાલી ફક્ત એવું ના, જરૂરી નથી કે એમના ખુશી આનંદના પ્રસંગોમાં જ ઊભા રહીએ, એ ના બોલાવે તો પણ એમના દુઃખના પ્રસંગોમાં, માંદગીમાં, એકલતા હોય ત્યારે પણ આપણે તેમની સાર સંભાળ લેવા, એમને મળવા જવું જોઈએ. એ એક મોટો સબંધ. બીજો કે આપણે આપણા મા બાપનું સન્માન કરવું જોઈએ. આજે દિન બદિન એ ભાવના, એ લાગણી, એ સંવેદના ક્યાંય લુપ્ત થતી જતી દેખાય છે. નાનપણથી જ બાળકો મા બાપનું અપમાન કરે છે, તેમના હુકમો માનતા નથી, અને મોટા ઘરડા જ્યારે મા બાપ થઈ જાય છે ત્યારે આજે કોઈને એ મા બાપ ગમતા નથી. બહુ જ કરુણતા
અત્યારે સમાજમાં આપણે આંખે જોઈ રહ્યા છે, ઘરડા ઘરો વધી રહ્યા છે, અને એક એક થાંભલે તો અત્યારે હું વાંચી રહી છું કે રાજકોટની એક સંસ્થા લખી રહી છે બધે કે અમને મા બાપ જોઈએ છે આપો. કેટલી કરુણતા આ એડવર્ટાઇઝ પાછળ. ઈસુ ખ્રિસ્તે મરતા મરતા જે ટાઈમે આપણને તો સહેજ વાગ્યું હોય ને, તો આપણે એ સહેજ દુઃખમાં પણ એવા ખોવાઈ જઈએ કે આપણને કશાનું ભાન ના રહે, પણ આમની અતિશય યાતનામય ટાઈમ સમય મરણનો ઘડિયો ગણાઈ રહી છે છેલ્લી, અને તે ટાઈમે પણ એ પોતાની માની ચિંતા કરીને અને તેને સોંપણી કરીને જાય છે. શું આપણે આપણા જીવનમાં શીખી શકીએ એને, આપણે આપણા જીવનમાં એને એનું અનુકરણ કરી શકીએ, તેને સમજી શકીએ, તો જ આપણે સાચા. કારણ કે ઈસુ ખ્રિસ્તે તો કહ્યું છે કે મેં જેમને તમને જે શીખવ્યું તે તમે જો કરો તો તમે મારા શિષ્ય છો. એટલે યોહાનની જેમ શું આપણે તેના વહાલા શિષ્ય બની શકીશું? કારણ કે ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે જે હું, કારણ કે તેણે આજ્ઞા તરત પાડી, અને ઈસુ ખ્રિસ્તે જતા જતાંય માથી 28 અને 19 ને 20માં આપણને કામ સોંપતા ગયા છે. શું આપણે હાજર છીએ વધસ્તંભની પાસે? આપણે ઈસુ ખ્રિસ્તની પાસે હાજર છીએ? તેમણે સોંપેલા કામ કરવા તત્પર છીએ? તેમણે 28 અને 19 એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માના નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. શું આપણે ઈસુ ખ્રિસ્તના સાચા શિષ્ય તરીકે તેમની આ આજ્ઞા માનવા તૈયાર છીએ, તત્પર છીએ? આમેન.